भारतीय जनता पार्टी द्वारा जन आशीर्वाद यात्रा नु आयोजन करवामां आव्युं। राज्य कक्षाना केन्द्रीय मंत्री बन्या बाद दर्शना जरदोश पहली वखत सूरतमां आव्या हता। जन आशीर्वाद यात्रा ने सूरतमां प्रवेशता उमळकाभेर स्वागत करायुं हतुं। वलसाड थईने यात्रा सूरत तरफ आवी हती। सूरतनी कामरेज विधानसभा बैठकथी जन आशीर्वाद यात्रा सूरतना अलग अलग विस्तारोमां फरीने पालनपुर पाटिया पहोंची हती। मोटी संख्यामां भाजपना नेताओ અને સમર્થકો ઉમટી પડ્યા। કામરેજ વિધાનસભા બેઠકમાં પાટીદારોનું વર્ચસ્વ જોવા મળે છે। કામરેજ વિધાનસભા બેઠક અને ત્યારબાદ વરાછા વિધાનસભા બેઠક તરફ યાત્રા આગળ વધી હતી। આ બંને બેઠકો ઉપર પાટીદારોનું વર્ચસ્વ જોવા મળે છે। પાટીદારોનું કેન્દ્ર એવું માનગઢ ચોક સરદાર પ્રતિમા ખાતે પહોંચ્યા હતા, જેમાં મોટી સંખ્યામાં ભાજપના નેતાઓ અને સમર્થકો ઉમટી પડ્યા હતા। દર્શના જરદોશ સાથે સ્થાનિક ધારાસભ્ય કુમાર કાનાણી પણ જોડાયા હતા। સૌને મળીને ખૂબ આનંદ થાય છે। તમારા માધ્યમથી ગુજરાતની જનતા અને દેશની જનતા થકી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈનો આભાર વ્યક્ત કરું છું। એમની સાથેની નેતૃત્વવાળી ટીમની અંદર 7 જુલાઈએ જ્યારે મને 2 મંત્રાલયનો પદભાર સંભાળવા મળ્યો, ત્યાર પછી 19 જુલાઈથી શરૂ થતા સત્રની અંદર એમના દ્વારા ખૂબ સરસ મારો પરિચય થાય એવી અપેક્ષા હતી, પણ વિરોધ પક્ષ અને કોંગ્રેસ દ્વારા જે વરવા દ્રશ્યો ઉત્પન્ન થયા, જે જિંદગીમાં અમે ક્યારેય જોયા નથી ત્રણેય સંસદોએ, અને જે રીતે અમારા સૌનું સપનું જે નવા મંત્રીઓ હતા તેનું તૂટી ગયું અને જનસંપર્ક યાત્રા એટલે જન આશીર્વાદના નામે અમે લોકો સુધી પહોંચ્યા અને લોકો સુધી જઈને આજે એક સાથે ભારત દેશની અંદર 43 મંત્રીઓ પોતપોતાના મત વિસ્તારમાં ગયા છે, પોતાના રાજ્યમાં ગયા છે। ગુજરાતની અંદર 5 યાત્રા ચાલી રહી છે, એમાંની મારી યાત્રા ક્રમશ સરદાર વલ્લભભાઈ પટેલના નિવાસસ્થાનથી શરૂ થઈને ગઈકાલે કામરેજ, કુસંબા, ત્યાંથી ચીખલી આગળ વધીને વલસાડ, અને ગઈકાલે સવારે ભદેલી મોરારજીભાઈ દેસાઈના જન્મસ્થાન, ત્યાંથી આગળ વધીને બિલીમોરા, ગણદેવી, નવસારી થઈને કામરેજ થઈને જ્યારે સુરત પ્રવેશ કર્યો ત્યારે ભવ્ય સ્વાગત થયું। દરેક જ્ઞાતિ દ્વારા, દરેક સમાજ દ્વારા અને દરેક ઉંમરના લોકોએ ખૂબ ઉષ્માભેર જ્યારે સુરતમાં મારું સ્વાગત કર્યું છે ત્યારે એ સૌનો પણ હું ખૂબ ખૂબ આભાર માનું છું। ખાસ કરીને મહિલા સશક્તિકરણની ફક્ત વાતો જ નહીં પણ 11 મહિલા મંત્રીઓને કેન્દ્રીય એમના મંત્રીમંડળમાં પ્રધાનમંત્રીના